પાસપોર્ટ ભારતની બહાર નોકરી કરવા ભણવા કે ફરવા ક્યાંય પણ જવું હોય તો આ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે પણ શું તમને ખબર છે કે ભારતમાં પાસપોર્ટના કુલ કેટલા પ્રકાર છે સાથે જ ભારત અને ગુજરાતમાં કુલ કેટલા લોકો પાસે પાસપોર્ટ છે હું હિમ ખત્રી અને આજના ડેલી ડોઝમાં હું તમને જણાવીશ કે ભારતમાં પાસપોર્ટના કુલ કેટલા પ્રકાર છે કેટલા રંગ છે અને કયા પાસપોર્ટનું કેટલું મહત્વ છે સૌથી પહેલા વાત કરી લઈએ ભારતમાં પાસપોર્ટના પ્રકાર વિશે તો ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના પાસપોર્ટ છે બ્લુ પાસપોર્ટ વ્હાઇટ પાસપોર્ટ અને મરૂન પાસપોર્ટ સૌથી પહેલા વાત કરીએ બ્લુ પાસપોર્ટની જેને ટાઈપ પી પાસપોર્ટ પણ કહેવામાં આવે છે જે તમારા અને મારા જેવા સામાન્ય માણસ માટે બનાવાય છે વાદળી રંગ ભારતીયોને રિપ્રેઝન્ટ કરે છે અને આ પાસપોર્ટને ઓફિશિયલ ડિપ્લોમેટ્સથી અલગ રાખવા માટે ભારત સરકારે આને બ્લુ કલર આપ્યો છે જેનાથી કસ્ટમ અધિકારી અને વિદેશમાં પાસપોર્ટ ચેક કરનારા લોકોને આઈડેન્ટિફિકેશનમાં આસાની રહે છે બ્લુ કવરવાળા પાસપોર્ટમાં વ્યક્તિનું નામ બર્થ ડેટ બર્થ પ્લેસ સિગ્નેચર ફોટો સહિતની મહત્વની જાણકારી હોય છે હવે વાત કરીએ વ્હાઇટ પાસપોર્ટની જેને ટાઈપ એસ પાસપોર્ટ પણ કહેવામાં આવે છે જે સરકારી કામકાજ માટે વિદેશ જનારા લોકોને ઇસ્યુ કરવામાં આવે છે સફેદ પાસપોર્ટ ગવર્નમેન્ટ ઓફિશિયલને રિપ્રેઝન્ટ કરે છે અને આના માટે અલગથી એપ્લિકેશન આપવી પડે છે જેમાં જણાવવું પડે છે કે આ પ્રકારના પાસપોર્ટની જરૂર કેમ પડી પણ જો એકવાર તેને સફેદ પાસપોર્ટ ઇસ્યુ થઈ જાય છે તો તેને અલગથી સુવિધાઓ પણ મળે છે હવે વાત કરીએ મરૂન પાસપોર્ટની જેને ટાઈપ ડી પાસપોર્ટ પણ કહેવામાં આવે છે જે ભારતીય ડિપ્લોમેટ્સ એટલે કે રાજદૂતો અને સિનિયર સરકારી અધિકારી એટલે કે આઈએએસ અને આઈપીએસ રેન્કિંગના અધિકારીઓને ઇસ્યુ કરવામાં આવે છે આ એક હાઈ ક્વોલિટી પાસપોર્ટ છે જેના માટે અલગથી એપ્લિકેશન કરવી પડે છે અને આ પ્રકારના પાસપોર્ટ ધારકોને વિદેશોમાં એમ્બેસીથી લઈને યાત્રામાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે સાથે જ અન્ય દેશોમાં જવા માટે વિઝાની જરૂર નથી પડતી અને ઇમિગ્રેશન પણ સામાન્ય માણસની કમ્પેરમાં જલ્દી અને આસાનીથી થઈ જાય છે અને સૌથી મહત્વની વાત એ કે વિદેશોમાં આ પ્રકારના પાસપોર્ટ ધારકો સામે કેસ દાખલ કરવો સહેલું નથી હોતું આ સિવાય વર્ષ 2018માં ભારત સરકારે ઓરેન્જ કવર વાળો પાસપોર્ટ ઇસ્યુ કરવાનું શરૂ કર્યું હતું જે ધોરણ 10 થી ઓછી શૈક્ષણિક યોગ્યતા ધરાવતા લોકો માટે હોય છે આ પાસપોર્ટ ECR કેટેગરીમાં આવે છે એટલે કે ઓરેન્જ પાસપોર્ટ ધારકો માટે ઇમિગ્રેશન ચેક જરૂરી છે ઓરેન્જ પાસપોર્ટ હોવાથી વિદેશમાં જે પાસપોર્ટ ચેક કરે છે અથવા તો જે કસ્ટમ અધિકારી છે તેને જાણ થઈ જાય છે અને એટલે જ આવા લોકોનું એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ અટકાવી શકાય છે હવે તમને એ જણાવી દઉં કે ભારતમાં કુલ કેટલા પાસપોર્ટ ઇસ્યુ કરાયા છે તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ પ્રમાણે ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ 9,85,53,877 પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે જે કુલ વસ્તીના અંદાજે 60% છે જેમાં ગુજરાતમાં 62 લાખથી વધારે પાસપોર્ટ હોલ્ડર છે જે ગુજરાતની કુલ વસ્તીના અંદાજે 8.50% થાય છે અને ગુજરાતમાં કુલ 29 પાસપોર્ટ કેન્દ્ર છે સૌથી વધારે કેરલામાં 1,01,00,000 લોકોને પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો આશા રાખું છું કે પાસપોર્ટને લગતી આ તમામ ઇન્ફોર્મેશન તમને ગમી હશે અને જો ગમી હોય તો આ વિડીયોને શેર કરો લાઇક કરો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTVગુજરાતી.com સાથે